नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे धोरण 7 अंदर विषय सामाजिक विज्ञान में पाठ 17 तेमां आपणे भाग 1 अने भाग 2 भणी गया। आजे आपणे स्वाध्यायनी समजूती मेळवशुं। प्रश्न पहेलो, खाली जग्या पूरो। मित्रने शुभेच्छा आपवा खाली जग्या कार्डनो उपयोग थाय छे, तो कयुं कार्ड? तो के ग्रीटिंग्स कार्ड। भारत में टेलिग्राम की शुरुआत खाली जगह वर्ष में थई थी, तो 1853। रेडियो खाली जगह प्रकार माध्यम छे, तो के श्राव्य। मनोरंजन माटेनु लोकप्रिय दृश्य श्राव्य साधन खाली जगह छे, तो के सिनेमा। पृथ्वीना पेटाण में रहेला खनिजों की माहिती मेळवा खाली जगह खूब ज उपयोगी माध्यम छे, तो के कृत्रिम उपग्रह। नीचेना विधानों खरा छे के खोटा ते जणावो। प्रश्न बीजो, मां पेलू, रक्षाबंधननी राखड़ी आंतरदेशीय पत्र द्वारा मोकली शकाय छे, तो के खोटू। खोराक मानवीनी प्राथमिक जरूरियात छे, साचू। त्रीजू, वॉकी टॉकीनो उपयोग पोलीस करे छे, तो के साचू। जाहेरातमां आवती बधी ज वस्तुओ गुणवत्तावाळी होय छे, तो के खोटू। मोबाइल फोन संचार माध्यमनुं उत्तम साधन छे, तो के साचू। पछी प्रश्न त्रीजो, नीचेना प्रश्नोना एक बे वाक्यमां उत्तर आपो। पहेलो सवाल, पोस्ट ऑफिस द्वारा पैसा केवी रीते मोकली शकाय छे? तो के पोस्ट ऑफिसमांथी मनी ऑर्डर करीने आपणे पैसा मोकली शकीए छीए। बीजो सवाल, जाहेरात प्रसारण माटेना कोईपण बे माध्यमो जणावो। तो के जाहेरात प्रसारण माटेना माध्यमो टीवी अने चित्र पोस्टरना बोर्ड। प्रसारण माटेना माध्यमो आपणे गणी शकीए। त्रીજો સવાલ, સંચાર માધ્યમ એટલે શું? તો કે એક સ્થળેથી બીજે સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવાની કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહેવાય છે। ચોથો સવાલ, જાહેરાતના બે ફાયદા જણાવો। તો કે જાહેરાતના બે ફાયદામાં નંબર 1, દરેક વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે। નંબર 2, વસ્તુ પર છાપવામાં આવેલી કિંમતને આપણે જાણી શકીએ છીએ। નંબર 3, દરેક વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી આપણે સારી રીતે પહોંચાડી શકીએ છીએ। નંબર 3, જાહેરાતને લીધે નવા ગ્રાહકો આકર્ષિત થાય છે। નંબર 4, જાહેરાતને કારણે બજારનો વ્યાપ વધે છે। નંબર 5, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? તો કે સરકાર સામાજિક જાગૃતિ માટે નંબર 1, જાહેરાતો દ્વારા લોકોના કલ્યાણ સંબંધી બાળ લગ્ન ન કરવા તે સમજાવે છે। પછી દીકરીને શિક્ષણ આપો તથા બેટી બચાવો જેવી પણ જાહેરાતો કરે છે। પછી રોગચાળા સમયે રાખવાની સાવચેતી કે તકેદારીઓની પણ સરકાર જાહેરાત કરે છે। પછી નંબર, પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો। પહેલું, જાહેરાતના ગેરફાયદા જણાવો। જાહેરાતના ગેરફાયદામાં નંબર 1, જાહેરાત કરનાર વસ્તુનો પ્રચાર કરે છે, તે વસ્તુ કદાચ પોતે વાપરી પણ ન હોય એવું પણ બની શકે છે। જાહેરાત આધારે ખરીદી કરવામાં છેતરાઈ જવાનો પણ ભય રહેલો છે। નંબર 3, જાહેરાતમાં દર્શાવતી દરેક વસ્તુ બધા જ લોકો ઘણીવાર ખરીદી પણ શકતા નથી। નંબર 4, દેખાદેખીનું ચલણ વધી જાય છે। નંબર 5, જાહેરાતને લીધે બિનજરૂરી વસ્તુ ખરીદવા ગ્રાહકો લલચાઈ પણ જાય છે। પ્રશ્ન 4ની અંદર બીજું, કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ લખો। નંબર 1, રોજબરોજના સમાચાર આપવા ટીવી, મોબાઈલ, ટેલિફોન, કમ્પ્યુટરના સંચાર માધ્યમ તરીકે ઉપયોગી બને છે। શૈક્ષણિક કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમોમાં પ્રસારણમાં પણ તે ઉપયોગી બને છે। નંબર 2, હવામાન તથા મોસમની જાણકારી મેળવવામાં આપણને કૃત્રિમ ગ્રહ ઉપયોગી છે। નંબર 3, પૃથ્વીના પેટાળમાં પાણી,
ખનિજ તેલ અને ખનિજ ભંડોળની માહિતી મેળવવા માટે કૃત્રિમ ગ્રહ ઉપયોગી છે. નંબર 4, પૃથ્વીની સપાટી પર આવેલા સ્થળોના અંતરની માહિતી મેળવવા માટે કૃત્રિમ ગ્રહ ઉપયોગી છે. નંબર 5, યુદ્ધ અને દુશ્મનની ગતિવિધિ જાણવા માટે કૃત્રિમ ગ્રહ ઉપયોગી બને છે. હવે 3, મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ. તો નંબર 1, મોબાઈલ દ્વારા કોઈપણ વ્યક્તિ સાથે આપણે હલનચલન કરતા કરતા એક સ્થળેથી બીજા સ્થળની આપણે જીવંત પ્રસારણની વાતચીત કરી શકીએ છીએ. નંબર 2, ઘડિયાળની સુવિધા મેળવી શકાય છે. ફિલ્મના ગીતો જોઈ અને સાંભળી પણ શકીએ છીએ. કેલેન્ડરની તમામ પ્રકારની માહિતી આપણે મેળવી શકીએ છીએ. રેલવે, બસ, સિનેમાની ટિકિટો પણ આપણે બુક કરાવી શકીએ છીએ. સંદેશા ફોટાની ઝડપથી હેરફેર કરી શકાય છે. બેંકમાંથી નાણાંની હેરફેર પણ કરી શકાય છે, એ માટે એપનો ઉપયોગ આપણે કરવો પડે છે. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલો સવાલ, લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? તો કે લોકકલ્યાણના કામ કરવા માટે સરકાર પ્રયત્ન કરતી હોય છે, તેની નોંધ લોકો લે તે માટે સંચાર માધ્યમો જરૂરી છે, જેના થકી સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ સંબંધી કરેલા કાર્યોની જાહેરાત થતી હોય છે. વિરોધ પક્ષ તેમાં રહેલી ક્ષતિઓ ઉજાગર કરે છે. સંચાર માધ્યમો લોકશાહીના પ્રહરી બની કામ કરતા હોવાથી તે ઉપયોગી બને છે. બીજો સવાલ, સંચાર માધ્યમનો ઉપયોગ કેવી રીતે કરશો? તો કે સંચાર માધ્યમનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ, એ માટે નાગરિકોની જાગૃતિ આવશ્યક છે. કોઈની ધર્મભાવના કે અત્યાચારના અતિરેકના દ્રશ્યો નુકસાન પહોંચાડે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ. બાળકો તેમાં આવતી ગેમ કે ઇન્ટરનેટના વ્યસની બની ન જાય તેની તકેદારી રાખવી જોઈએ. ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર, સેટેલાઇટ ફોન જેવા ઉપકરણો અને રેડિયેશન ટાવરો જાહેર સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે, એટલે જ સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. નંબર 3, સિનેમાથી જાગૃતિ આવે છે, સમજાવો. સિનેમાથી જાગૃતિ આવે છે એ વાક્ય સમજાવવાનું છે. તો કે સિનેમા લોક જાગૃતિનું માધ્યમ બની રહે છે, જેમ કે કેન્સર જેવા રોગને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મો જોતા જણાય છે કે કેન્સર વિશેના ભ્રામ્યક ખ્યાલો દૂર થાય છે, કાલ્પનિક ભય દૂર કરવામાં આવે છે. કૌટુંબિક ફિલ્મો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં મહત્વનો ફાળો રહ્યો છે. આમ ફિલ્મોને લીધે આપણને હકારાત્મક વિચારસરણી તરફ જવાની પ્રેરણા મળે છે અને લોક જાગૃતિ લાવવામાં સિનેમા અગત્યનું માધ્યમ બની શકે છે. નંબર 4, ટીવીના ફાયદાઓ જણાવો. નંબર 1, શિક્ષણના કાર્યક્રમો દ્વારા વિજ્ઞાનનો વ્યાપ આપણે વધારી શકીએ છીએ. નંબર 2, સમાચારો દ્વારા દેશ વિદેશની માહિતી તથા બનાવો અંગેની જાણકારી ત્વરિત એટલે કે તરત જ આપણે મેળવી શકીએ છીએ. યોજનાઓ અંગેની માહિતી આપણે ઝડપથી મેળવી શકીએ છીએ. કુદરતી આપત્તિ વખતે ઝડપથી મદદ મોકલી શકાય છે. રમતગમતના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થતું જોઈ શકીએ છીએ. તેના લીધે વધુ ચાહક વર્ગને તેનો લાભ મળે છે. દાખલા તરીકે ક્રિકેટની મેચનું પ્રસારણ હોય. નંબર આગળ, ફિલ્મો અને ટીવી સિરિયલો દ્વારા ઐતિહાસિક જાણકારી મેળવી શકીએ છીએ. અમુક જૂની સિરિયલો કે ફિલ્મો હોય તેના પરથી આપણે
भारतनो इतिहास के जानकारी मेळवी शकीए छीए।